राजकोट महानगरपालिका नो मोटो निर्णय, त्यौहारों में राजकोट ना छह स्थलों दौड़ावा छे इलेक्ट्रिक बस। सीएम भूपेन्द्र पटेल ना हस्ते इलेक्ट्रिक बस ने लीली झंडी अपाशे। राज्य सरकारे 25 नवी इलेक्ट्रिक बस राजकोट महानगरपालिका ने फाड़वी छे। आजी डेम, प्रद्युमन पार्क, गांधी म्यूजियम माटे बस फाड़वाशे। अटल सरोवर, रतनपर अने ईश्वरिया पार्क माटे पण बस फाड़वाशे। संवाददाता गौरव दवे जोड़ाई चुक्या छे। गौरव, आ 25 नवी इलेक्ट्रिक बस फाड़वामां आवी छे, कया कया रूट पर दौड़शे अने शुं फायदो थशे तेनाथी? चिंतन, आगामी 17 तारीखे मुख्यमंत्री भूपेन्द्र पटेल छे तेओ राजकोटमां लोकमेळा नुं ओपनिंग छे ते करवाना छे, ने त्यारे राजकोट મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। તહેવારોના સમયગાળા દરમિયાન 6 અલગ અલગ સ્થળો છે ત્યાં ઇલેક્ટ્રિક બસ છે તે દોડાવવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। ભૂપેન્દ્ર પટેલ જ્યારે લોકમેળાનું ઓપનિંગ કરશે, સાથે સાથે 25 જેટલી જે નવી ઇલેક્ટ્રિક બસો રાજકોટ મહાનગરપાલિકાને સરકાર દ્વારા ફાળવવામાં આવી છે તેને પણ લીલી ઝંડી આપશે, અને આ તમામ બસો છે તે આજી ડેમ, પ્રદ્યુમન નગર પાર્ક, ગાંધી મ્યુઝિયમ, અટલ સરોવર, રતનપર અને ઈશ્વરીય પાર્ક, આ તમામ જે જગ્યા છે ત્યાં તેમના અલગ અલગ રૂટ છે તે ગોઠવવામાં આવશે। દિવસ દરમિયાન જે મોટી સંખ્યામાં લોકો, પ્રવાસીઓ આ તમામ પ્રવાસન સ્થળોએ જતા હોય છે ને, ત્યારે લોકોને સીધો ફાયદો થાય તે માટે તેના નિર્ણય છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યું। જાભાર ગૌરવ જાણકારી આપવા માટે। તો જે રાજકોટના અને તેની આજુબાજુના પર્યટન સ્થળો છે ત્યાં આ ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે। તહેવારો પર 25 નવી ઇલેક્ટ્રિક બસ રાજકોટ મહાનગરપાલિકાને રાજ્ય સરકારે ફાળવી છે અને તે અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ રૂટ પર દોડશે।